प्रकरण 8 21 થી 50 સુધીની સંખ્યા તેમાં આપણે 21 થી 30 સુધી અંક અને શબ્દમાં લખતા શીખી ગયા હતા 20 વત્તા 1 બરાબર 21 બરાબર હવે અહીંયા જૂથમાં આપેલું છે અને જૂથમાં આપણે ગણતરી કરતા આગળ શીખી ગયા છીએ તો આજે 21 થી 30 સુધીની ગણતરી આપણે જૂથમાં કરીશું તો સૌથી પહેલા તમને બધાને ખબર હશે કે આ જૂથમાં આ રીતે જૂથ બનાવ્યું એમાં કેટલા મણકા હોય 10 કેટલા છે આમાં 10 તો અહીંયા 10 અને આ 10 તો 10 ને 10 કેટલા થાય અહીંયા બે જૂથ આપેલા છે તો 10 ને 10 20 થાય ને તો અહીંયા હું લખી દઉં એટલે તમને ખબર પડે અહીંયા 10 અહીંયા પણ 10 તો 10 ને 10 20 કેટલા થાય 20 અને એક છૂટો મણકો તો 20 માં એક ઉમેરીએ એટલે 21 તો 10 20 ને 1 21 21 થાય તો 21 આપણે કઈ રીતે લખીએ બગડ એક 21 તો એમાં આપણે આગળ શીખ્યા હતા 11 ની લાઈન માં કે બે એકડા 11 હોય તો આગળનો અંક હોય ને દશક કહેવાય ને પાછળનો હોય ને એકમ કહેવાય તો એ જ રીતે અહીંયા બે જૂથ આપેલા છે તો બે દશક અને છૂટો મણકો હોય એક છે એટલે એક એકમ બે દશક અને એક એકમ બરાબર 21 બે અને એકના ભેગા કરો એટલે બગડ એક 21 એ જ રીતે અહીંયા પણ કેટલા બે જૂથ આપેલા દેખાય છે તો અહીંયા લખીશું બે દશક અને છૂટા મણકા કેટલા છે એક અને બે બે દશક અને બે એકમ લખાય શું લખાય બે દશક અને બે એકમ બરાબર આ પણ બગડો અને અહીંયા પણ બગડો તો બે બગડા 22 થાય ને 10 20 પછી 20 માં પછી 21 અને 22 20 માં 2 ઉમેરીએ એટલે 22 થયા હવે એ જ રીતે નીચે તો અહીંયા પણ 10 20 10 ને 10 20 20 માં 1 2 ને 3 ઉમેરીએ એટલે 20 વત્તા 3 બરાબર 23 થાય શું થાય 23 તો અહીંયા બે જૂથ આપેલા છે એટલે લખીશું બે દશક અને કેટલા એકમ આવે અહીંયા છૂટા મણકા હોય એકમમાં લખીએ છીએ તો 1 2 ને 3 તો 3 એકમ તો અહીંયા 2 અને 3 તો બગડ તગડ 23 થઈ ગયું હવે જોઈએ તો 10 ને 10 20 પછી 1 2 3 ને 4 તો 20 માં 4 ઉમેરીએ તો કેટલા થાય 24 તો અહીંયા લખીશું 24 તો આગળ તો 2 આવશે જ અહીંયા 2 જૂથ છે એટલે 2 લખવાના 2 દશક 2 10 10 ના જૂથ છે ને એટલે લખાય 2 દશક 1 જૂથ હોય તો 1 દશક લખાય 3 જૂથ હોય તો 3 દશક લખાય તો અહીંયા 2 જૂથ છે આવા તો 2 દશક અને વચ્ચે લખવાનું અને કેટલા એકમ થાય 1 2 3 ને 4 બાજુમાં છૂટા મણકા આપેલા હોય એને એકમમાં લખીએ તો 4 એકમ તો બગડ ચોગડ 24 હવે 10 ને 10 20 પછી એમાં 1 2 3 4 ને 5 ઉમેરીએ તો 10 20 અને એમાં 5 ઉમેરીએ તો 25 થાય શું થાય 25 તો અહીંયા લખીશું 2 દશક અને 5 એકમ બરાબર 25 હવે આપેલા છે ફરી બે જૂથ તો 2 દશક અને છૂટા કેટલા છે 1 2 3 4 5 6 તો 10 ને 10 20 20 માં 6 ઉમેરો એટલે 26 તો સૌથી પહેલા લખીશું 2 દશક અને 6 એકમ બરાબર 26 બગડ છગડ 26 હવે લખીશું 10 ને 10 20 પછી 1 2 3 4 5 6 7 કેટલા મણકા છે 7 તો 20 માં 7 ઉમેરીએ એટલે 27 તો 2 દશક અને કેટલા મણકા છે છૂટતા અહીંયા જે હોય અહીંયા લખવાનું એકમમાં તો 7 એકમ
बराबर 27, बगर सातर 27। हवे नीचे तो 10 ने 10 20, हवे छुट्टा मणका गणिए तो 1 2 3 4 5 6 7 8, तो 10 ને 10 20 ને 20 માં 8 ઉમેરીએ એટલે 28, તો બગડ 8 8 28 થાય ને, તો પહેલા તો બે જૂથ છે એટલે 2 દશક અને કેટલા એકમ થાય 8 એકમ, અહીંયા 8 મણકા છે એટલે 8 એકમ બરાબર બગડ 8 8 28। હવે એના નીચે તો 10 ને 10 20, પછી આ રીતે પણ ગણાય 20 પછી એક 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 છૂટો મણકો ગણવાનો, તો 20 પછી શું આવે 21 22 23 24 25 26 27 28 ને 29, કેટલા થયા 29। તો અહીંયા લખીશું પહેલા 2 દશક અને 9 એકમ, છૂટા મણકા 9 છે એટલે 9 એકમ બરાબર બગર 9 29। હવે નીચે અહીંયા 2 જૂથ આપેલા હતા, અહીંયા 1 2 ને 3, 9 પછી કેટલા થાય 10 આવે, તો 10નું જૂથ જ આપણે બનાવ્યું છે, તો 10 પછી આ 10 અને આ પણ 10, તો 10 10 ને 10 20 અને 20માં 10 ઉમેરીએ એટલે 30, કેટલા થાય 10 20 ને 30, કેટલા મણકા થયા 30। તો અહીંયા એકલું 3 જૂથ આપેલા છે, છૂટા મણકા આપેલા નથી, તો 3 10ના જૂથ છે, તો અહીંયા લખવાનું 3 દશક, શું લખવાનું 3 દશક। હવે એકમમાં કશું જ આપેલું નથી એટલે કશું લખવાનું નહીં, 3 દશક બરાબર 30, શું થાય તગડા ને મીંડે 30। ખબર પડી ને બધાને 21 થી 30 સુધીની સંખ્યા। હવે જે આપણે 21 થી 30 સુધીની સંખ્યા જ્ઞાન શીખ્યા તેના જોડકા અહીંયા આપેલા છે, તો આપણે જોડકા જોડીશું। તો અહીંયા લખ્યું છે 2 દશક અને 4 એકમ, 2 દશક અને 4 એકમ, તો 2 આપેલા છે અને 4 આપેલા છે, તો બગડ ચોગડ 24, શું થાય બગડ ચોગડ 24, તો આમાંથી 24 શોધવાના અને એની સાથે જોડવાનું, તો અહીંયાથી બગડ ચોગડ 24 સાથે હું એને જોડીશ। પછી અહીંયા 3 દશક એટલે કેટલા થાય ખબર પડી ને, હાલ જ મેં શીખવાડ્યું 3 દશક એટલે તગડા ને મીંડે 30, તો આપણે એને 30 સાથે જોડીશું। હવે છે 2 દશક અને 9 એકમ, 2 દશક અને 9 એકમ એટલે બગડ 9 વાર, તો બગડ 9 વાર 29। હવે એના પછી આપ્યું છે 2 દશક અને 1 એકમ, તો બગડ 1 21, તો આમાં 21 સાથે શોધીને આપણે એને જોડીશું, તો અહીંયા છે બગડ 1 21, તો તેને આપણે ત્યાં જોડીશું બરાબર। હવે છે 2 દશક અને 5 એકમ, તો બગડ 5 6 25, તો આપણે એને 25 સાથે જોડીશું, થઈ ગયું। હવે આ પણ જોડકા છે જે આપણે ગયા વિડીયોમાં શીખી ગયા હતા, ખબર છે ને, 20 વત્તા 1 બરાબર 21, 20 વત્તા 2 બરાબર 22, તો અહીંયા સરવાળો 20માં 2 ઉમેર્યા છે, 8 ઉમેર્યા છે, 3 ઉમેર્યા છે, બસ આપણે જોઈને એને જોડકા જોડવાના છે, તો 20 વત્તા 2, તો 20માં 2 ઉમેરીએ તો કેટલા થાય 20 ને 2 2 બગડા 22, તો એને આપણે 22 સાથે જોડીશું। પછી છે 20 વત્તા 8, તો 20 વત્તા 8 બરાબર 28, તો 20માં 8 ઉમેર્યા તો 28, તો અહીંયા 28 આપેલા છે, તો આપણે એને 28 સાથે જોડીશું। હવે છે 20 વત્તા 3, તો 20માં 3 ઉમેરીએ તો કેટલા થાય 20 પછી 3, તો 21 22 અને 23, તો અહીંયા આપણે એને બગડ તગડ 23 સાથે જોડીશું। હવે છે 20 વત્તા 7, તો 20માં 7 ઉમેરીએ તો કેટલા થાય 27, કેટલા થાય 27, તો 20 વત્તા 7 બરાબર 27, તો બગડ 7 3 27 સાથે જોડીશું। હવે છેલ્લું 20 વત્તા 6,
तो 20 માં 6 ઉમેરવાના છે તો 20 ને 6 26 તો અહીંયા આપણે એને 26 સાથે જોડીશું બરાબર થઈ ગયા ને જોડતા તમને આગળ પણ જે શીખવાડ્યું એ બે દશક અને એકમ વાળું અને જોડકા બંને તમારી નોટબુકમાં એક એક વાર લખવાનું છે